नमस्कार विद्यार्थी मित्रों, आर्यम एजुकेशन यूट्यूब चैनल में आपनों फरीथी स्वागत है। धोरण बार कॉमर्स विषय आंकड़ाशास्त्र में भाग एक में आप चैप्टर नंबर 3 सुरेख नियत संबंध भणी रहा था। अने सुरेख नियत संबंध में आप जोयू कि सेक्शन ई में दाखला नंबर 1, 2, 3 जोया। हवे दाखला नंबर 4 में ध्यान आपो तो दाखला नंबर 4 पेज नंबर 153 શું આપેલું છે અને શું મેળવવાનું છે એમાં વાત કરીએ તો વરસાદ એક્સ અને પાકની ઉપજ વાય, વરસાદ એક્સ અને પાકની ઉપજ વાય। જો હવે વાત કરીએ મધ્યક પ્રમાણિત વિચલન અને સહવિચરણ આપે સહસંબંધક આપેલું છે તો મધ્યકમાં વાત કરીએ તો એક્સ બાર 18 વાય બાર 970 પ્રમાણિત વિચલન એસ એક્સ 2 એસ વાય 38 અને સહસંબંધક આર ની વાત કરીએ તો 0.6। જો હવે આપણે વાત કરીએ તો જો સરેરાશ વરસાદ 20 સેન્ટીમીટર હોય તો પાકની ઉપજનું અનુમાન કરો તો આપણે પહેલાં તો બી લેવાનું છે તો બી વાય એક્સ બરાબર શું આવશે તો કે આર ગુણ્યા એસ વાય ના છેદમાં એસ એક્સ 0.6 ગુણ્યા 38 ના છેદમાં 2 બરાબર 0.6 ગુણ્યા કેટલા થશે 19 38 ના છેદમાં 2 એટલે કેટલા થાય 19 અને 19 સાથે 0.6 નો ગુણાકાર કરો એટલે કેટલા થશે તો કે 11.4 આ આપણને શું મળી ગયું બી। હવે એ મેળવીએ તો વાય બાર માઇનસ બી એક્સ બાર, વાય બાર કેટલો હતો તો વાય બાર આપણે અહીંયા જોયો તો 970 માઇનસ 11.4 ગુણ્યા 18 તો 970 માઇનસ કેટલા થશે તો કે 205.2 અને 205.2 વડે આપણે માઇનસ કરીએ એટલે કેટલા થશે તો કે 764.8। આ શું આવ્યું એ। હવે આપણે શું લેવાનું છે તો હવે આપણે લેવાનું છે અંદર આપેલું છે કે વરસાદની જો સરેરાશ વરસાદ 20 સેમી હોય તો પાકની ઉપજનું અનુમાન કરો તો પાકની ઉપજની વરસાદ પરની નિયત સંબંધ રેખા, પાકની ઉપજ વાયની વરસાદ એક્સ પરની નિયત સંબંધ રેખા તો શું આવશે તો કે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ તો 764.8 વત્તા 11.4 એક્સ આ શું આવી વાય કેપ। હવે આપણે શું લેવાનું છે તો હવે આપણે આપ્યું છે વરસાદ સરેરાશ વરસાદ 20 સેન્ટીમીટર હોય તો સરેરાશ વરસાદ 20 સેન્ટીમીટર હોય તો પાકની ઉપજ y બરાબર કેટલા આવશે એ અનુમાન કરવાનું છે તો y કેપ ઇઝ ઇક્વલ ટુ 764.8 વત્તા 11.4 x 764.8 વત્તા 11.4 ગુણ્યા 20 અને 764.8 વત્તા 11.4 ગુણ્યા 20 એટલે કેટલા થશે તો કે 228 અને 228 એટલે y બરાબર શું થશે તો આપણે મળશે 992.8 કિલોગ્રામ। આગળ જોઈએ તો દાખલા નંબર 5 પેજ નંબર 154 પર આપેલો છે દાખલો, જો અંદર ધ્યાન આપો તો આપણને આપેલું છે રોકાણ અને 6 માસ બાદ તેની બજાર કિંમત તો આપણે લખીએ તો રોકાણને ચલ કયો લઈશું એક્સ, 6 માસ બાદ બજાર કિંમત વાય તો જો એક્સ બાર કેટલો આવશે 40
y बार કેટલો આવશે 50 વિચરણ sx નો સ્ક્વેર કેટલો આવશે તો કે 100 sy નો સ્ક્વેર કેટલો આવશે 256 હવે આપણે શું લેવાનું છે તો કે sx 10 sy 16 બીજો આપણને આપ્યું છે સહવિચરણ એટલે cov xy કેટલો આપ્યું છે તો કે 100 ને સોરી સહવિચરણ આપ્યું છે 80 cov xy 80 તો આપણને મેળવવાનું શું કહ્યું છે y ની x પરની નિયત સંબંધ રેખા તો byx બરાબર શું આવશે તો કે cov xy ના છેદમાં sx નો સ્ક્વેર તો 80 ના છેદમાં 100 બરાબર કેટલા આવશે 0.8 ત્યારબાદ a લખીએ તો a બરાબર શું આવશે y બાર માઈનસ b x બાર y બાર કેટલો હતો તો y બાર હતો 50 માઈનસ 0.8 ગુણ્યા 40 તો 50 માઈનસ 32 બરાબર કેટલા આવશે 18 a બરાબર કેટલા આવ્યા 18 આગળ આપણે વાત કરીએ તો તો y ની x પરની નિયત સંબંધ રેખા શું આવશે તો કે y cap is equal to a plus bx a કેટલો હતો તો કે 18 b કેટલો મળ્યો 0.8x હવે શું લેવાનું છે તો હવે આપણે લેવાનું છે શેર બજારમાં જો 45 લાખ નું રોકાણ કરવામાં આવે એટલે x બરાબર 45 લાખ રોકાણ 45 લાખ રૂપિયા તો y બરાબર કેટલા હવે જો આપણે અનુમાન મેળવીએ તો શું આવશે તો આપણે લખીએ તો y cap is equal to 18 plus 0.8x તો 18 plus 0.8 ગુણ્યા 45 અને 45 ગુણ્યા 0.8 કરો એટલે કેટલા થશે 36 ને 36 વત્તા 18 એટલે કેટલા થશે 54 લાખ રૂપિયા આ શું થઈ ગઈ બજાર કિંમત તો નીચે લખવાનું 6 માસ બાદ બજાર કિંમત બરાબર 54 લાખ રૂપિયા એક વસ્તુ આગળના દાખલામાં લખતા ભૂલાઈ ગઈ છે શું આવશે તો કે પાકની ઉપજ બરાબર 992.8 કિલોગ્રામ ત્યારબાદ આગળનો દાખલો દાખલા નંબર સેક્શન એફ માં તો ઉપર આપણે લખીએ સેક્શન એફ દાખલા નંબર 1 જે આપણને પેજ નંબર 154 પર આપેલો છે તો શું આવશે અને શું મેળવવાનું છે એના પર ધ્યાન આપીએ તો તો ભાવ અને માંગ આપેલી છે તો પહેલા તો લખીએ ભાવ અને માંગ તો ભાવમાં વાત કરીએ તો 38 36 37 37 36 38 39 36 38 ટોટલ કેટલા થશે તો ટોટલ થશે 335 ત્યારબાદ 12 18 15 12 17 13 13 15 12 કેટલા આવશે તો કે 127 હવે જો વાત કરીએ તો આપણે તો પહેલા તો x બાર અને y બાર મેળવીશું તો x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n 335 ભાગ્યા 9 બરાબર કેટલા થશે તો મેળવીએ તો 37.22 માંગ શેમાં આપેલી છે સોરી ભાવ આપેલો છે રૂપિયામાં જ્યારે y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n 127 ભાગ્યા 9 બરાબર 14.1100 એકમ હવે આપણે શું લેવાનું છે તો કે u બરાબર x માઇનસ a અને v બરાબર y માઇનસ b
જ્યાં એ બરાબર 37 અને બી બરાબર 14 લેતા તો આપણા માટે યુ વી યુવી અને યુનો સ્ક્વેર આપણે મેળવવો પડશે. તો યુ લઈએ તો 38 - 37 એટલે 1 - 1 0 - 1 1 -1 અને 1 ટોટલ કેટલું થશે 2 અને હવે વી લઈએ તો 12 - 14 એટલે -2 4 1 - 2 3 -1 - 1 1 -2 ટોટલ કેટલું થશે 1 તો -2 - 1 2 -4 0 0 -3 -1 -2 -1 -2 ટોટલ કેટલું થશે તો ટોટલ થશે આપણું 15 ટોટલ કેટલું થશે 15 પણ કેવું માઇનસ કારણ કે આગળ બધામાં કેવી નિશાની છે માઇનસની. હવે યુ સ્ક્વેર કરીએ તો 1 1 0 0 1 1 4 1 1 તો ટોટલ આપણે કરવું હોય તો ટોટલ કેટલું થશે તો કે 10. તો હવે અહીંયા આપણે લખીએ BYX બરાબર BVU ગુણ્યા CY ના છેદમાં CX બરાબર N સિગ્મા UV માઇનસ સિગ્મા U ગુણ્યા સિગ્મા V છેદમાં N સિગ્મા U નો સ્ક્વેર માઇનસ સિગ્મા U આખાનો સ્ક્વેર છેદમાં CY ના છેદમાં CX. પણ CY ના છેદમાં CX અહીંયા કાંઈ છે નહીં એટલે એક એક લઈ લેશું. હવે N લઈએ તો N હતા 9 ગુણ્યા -15 -2 - 1 છેદમાં 9 ગુણ્યા 10 - 2 નો સ્ક્વેર તો -135 -2 છેદમાં 90 -4 -137 ભાગ્યા 86 તો BYX બરાબર કેટલા થઈ જશે તો આપણે ભાગાકાર કરીએ એટલે -1.59 એ બરાબર શું આવશે વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર કેટલા હતા તો કે 14.11 -1.59 ગુણ્યા 37.22 તો 14.11 -1 શું થઈ જશે પ્લસ 1.59 વત્તા 37.22 કરીએ એટલે કેટલા થશે તો 59.18 અને એનો ટોટલ કરીએ તો 73.29 આ શું આવ્યું એ 73.29 એ. હવે આપણે શું લેવાનું છે તો કે માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા તો શું આવશે તો કે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ. એ કેટલા આવશે તો કે 73.29 પ્લસ -1.59 એક્સ તો 73.29 -1.59 એક્સ આ શું આવ્યું વાય કેપ. હવે શું લેવાનું છે તો કે ભાવ 40 રૂપિયા હોય તો માંગ તો ભાવ એક્સ બરાબર 40 તો માંગ વાય બરાબર કેટલા તો લખવાનું વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 73.29 -1.59 ગુણ્યા 40 અને 1.59 ગુણ્યા 40 કરો એટલે કેટલા થશે તો 40 ગુણ્યા 1.59 એટલે 63.6 અને બાદ કરીએ એટલે 9.6601 આ શું આવશે વાય કેપ આમાં. તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 4, 5 અને સેક્શન 1 નો દાખલા નંબર 1 અહીંયા પૂરો કર્યો. આવતા વિડીયો ભાગમાં આપણે દાખલા નંબર 2 થી આગળ જોઈશું. થેન્ક યુ.